વળી જેના સાનિધ્ય ની અંદર જેની છત્ર સાયા આપણી ઉપર પડે, આપણે કહીએ ને કે આપને ક્યાં ટેકા હોય છે. આ ગામડે ગામડે આપણે મંદિરો બનાવીએ, પ્રતિષ્ઠાઓ કરીએ, હરિહર ના સાધ પાડીએ, આપણે બાજુમાં જગ્યા પાડીએ, વિશામણ બાબુ ની જગ્યામાં હરિહર નો 24 કલાક ટુકડો નો સાધ પડે. આપણે અહીંયા 3 દિવસ હરિહર હતા કે ઉમાબા આશીષ આપજો, ઉમાબા આશીષ આપજો, કાપજો ભવના કષ્ટ, વિહળે કેરા ગગનમાં તમે અમર પૂનમ ના ચાંદ, એવા એક વાર જોર થી વિહળા નાથ ની જય બોલીએ. બોલીએ વિહળા નાથ પવિત્ર ભૂમિ ની અંદર આપણે શુભ શરૂઆત કરતા હતો. ભાઈ બધું હરખું હોય ને ત્યારે સારું લાગે, ભજન રાત્રે હારા લાગે, દિવસે ભજન કરવી દીનો હારા લાગે, એમાં બધું સરખું ભેગું જીવન તો સારું લાગે. પછી એક ગઢિયાની કહેવત છે ભાઈ કે એક માડી હતા, એ માડી બરાબર શાક લેવા ગયેલા અને રામજી મંદિર ઉપર ચડી ગયા. માં કે લ્યો સરણામત પુજારી કે રેવા જ બેટા, કે કાં તા કે હું સાવી નહીં એકો કે. એટલે એસી વર આવી ગયા તો માને એ ખબર નહીં કે સરણામત શું કહેવાય. તો આપણે ધન્યવાદ આ ગામના યંગ વડીલ બંધુ આયોજનોને કે જે આપણે ગામડે ગામડે પવિત્ર પવિત્ર રામદેવજી મહારાજના મંદિર બને છે, બાપાની મઢોલીઓ બને છે, આપણે સાથ સહકાર સર્વે આપીએ છીએ. કારણ કે દરેક ગામની અંદર જો કમળ એક પુષ્પ તમે લ્યો ને ફૂલ, આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા ધર્મનું આયોજન છે એટલે આપણે ન ભળવું, ફલાણા ધર્મનું આયોજન છે આપણે ન ભળવું, પણ તમે એક ગુલાબનું પુષ્પ લ્યો ને એની અંદર જુઓ એટલે એમાં જે પાંદડી અલગ પડ જાય ને તો એ ફૂલ બૂઠું લાગે. એમ આ ગામની અંદર 15 વર્ણના જાતિના લોકો રહેતા હોય, એમાંથી એક જાતિ અલગ પડ જાય ને તો એ લાગે તો બૂઠું. એટલે આપણે અહીંયા જે મહાનુભાવો વધાર્યા છે એનું આપણે સ્વાગત કરવાનું સૌભાગ્ય સૌથી પહેલા તો મને મળ્યું, એ જ મારું જીવનનું સૌથી મોટો લાહો કહેવાય. જે વાત હતી એ ભૂલી ગયા, કારણ કે નેતા અભિનેતા અને કલાકાર આ ત્રણ ને માયક હાથમાં છે ને પછી નક્કી નો રહે. નેતા છે ને 1857 થી શરૂ કરે વિપ્લવ થી, 1857 માં ચળવળ શરૂ કરી હતી એમ તો 1947 સુધી આવે અને 52 ના હાથમાં માયક આવી જાય એટલે મનુ શત્રુ પાછી શરૂ કરે, ક્યાં પુગારે એનું નક્કી નહીં. એટલે આપણે આ પવિત્ર ભૂમિની અંદર સત્સંગ ભજન સંતવાણીનો જે લાહો લેવાનો છે તેમાં મહાનુભાવો વધારે એનું આપણે સ્વાગત કરીએ.
દાસ બાપાની જે બોલાવો ચકાચક આવું સરસ મજાનું આયોજન કર્યું છે. બે હાથ ઊંચા કરી બહેનો વડીલો માતાઓ બધાને વિનંતી, જેને ભગવાને હાથ આપ્યા હોય એ ઊંચા કરી અને ચકાચક રામદેવજી પીરની જય બોલાવો. બોડી ગામની શોભા છે. રામદેવ પીર બાપાને આપણે અહીંયા મંદિરમાં પ્રતિષ્ઠા રૂપે, પ્રાણ પ્રતિષ્ઠા રૂપે બેસાડવાના છે. એટલે રામદેવજીને થાય કે નહીં, હાકલ બરાબર છે. એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી એવી ચકાચક જય બોલાવો, પછી ભજનિયાની શરૂઆત કરીએ. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. જ્ઞાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ કૃપા. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુજી બિન સંશય નો તડે, ભલે વાંચીએ ચાર વેદ. સરસ્વત સ્નેહ મે જપ, ગણપત લાગ પાય, ઈશ્વર ઈશ આરાધવ, શુભ બુદ્ધ કરો ને સાઈ. એ સાઈ જી 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 જી, શુદ્ધ બુદ્ધ કરો ને સાઈ. પહેલો નામ પરમેશ્વર, જેણ જગ મંડ્યો છે જોઈ, નર મૂરખ હમજે નહીં, મારો હરિ કરે સો હોઈ. એ હોઈ જી 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 યો અલખ તમારા નામ ને, સરસ્વતી સ્વર દીવીએ, એ સરસ્વતી સ્વર દીજીએ, ગજાનન દીને જ્ઞાન, બજરંગી માં બળ દીજીએ, સદગુરુ ને જો શાન. બજરંગી મહાબળ દીજીએ,
સદગુરુ મેનું સામ સરસ્વતી માતા સુમિરણ કરી લો રામ રણુ જાવાણે કઈ ભક્ત પ્રેમીઓ ઉભા હોય આજુબાજુમાં બધા મંડપમાં આવી જાય. સંતવાણીની શરૂઆત થઈ ગઈ છે માટે પ્રેમથી બધા મંડપની માલિકો આવી જાય. બીજું અહીંયાથી ગણપતિ મહારાજની શરૂઆત થઈ. સ્વર છે સરસ્વતી માં છે અને ગણપતિનું ભજન આ બે ભેળા છે. તમે જોજો ઘણી જગ્યાએ આપણે ફોટા જોતા હોય ફોટા એમાં ગણપતિ સરસ્વતી અને લક્ષ્મીજી. ગણપતિ ને સરસ્વતી આવી ગયા છે, લક્ષ્મીજી આપના તરફથી શરૂઆત થવી જોઈએ. આવો ગણપતિ મહારાજ બોડી ગામની અંદર લોખે લોખા ના જવા જોઈએ. આયોજક મિત્રોને ખાસ વિનંતી કે ગણપતિ મહારાજ નું આવાહન થઈ ગયું છે એટલે અને સરસ્વતી હવે લક્ષ્મીજીનો વાલો છે. અહીંયા જે કઈ રકમ આવશે જે કઈ આપના તરફથી ઘોર આવશે એ બધી રામદેવપીર મહારાજના સાનિધ્યમાં એનો સદુપયોગ કરવામાં આવશે. એટલે પ્રેમથી તમને મોજ આવે ને આકલા પડકારા જય હો.
મારા
સદગુરુ મળ્યા
સંશય કર્યો ઓ પ્રેમ જો તું જ્ઞાનો નંદકુંવર વતી ના
હલબેલી એના ધીકાય કણાણી હલબેલી રાધિકાય કણાણી તજી દીધાન મે પાણી રે કુંવર એ નથી નાના રે તમને કાના નંદ કુંવર નથી સુને હોય તમને કાના રામ રામ કી લૂટ હે લૂટી શકે તો લૂટ રામ નામ કી લૂટ હૈ એ પ્યારા લૂટી શકે તો લૂટ અંતકાલ પછતાય ગો અંતકાલ પછતાય ગો તેરો પ્રાણ જાય ગો પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુર ભવ આવા હનુમાનજી મહારાજ એક સમયની વાત છે ભગવતી જાનકી લંકાપતિ રાજા રાવણ નરેશ માં જાનકીનું હરણ કરી એ લંકા નગરીમાં લઈ ગયો એ પછી ખબર પડી કે જાનકી માં સીતા તો લંકામાં છે પણ ત્યાં સુધી કોઈ ઓધો કોઈ એવો જુવાન કોઈ એવો માણસ અડાભીડ જાય શકે એવો સમુદ્રની કાંઠે ભગવાન રામચંદ્રજી બેઠા છે અને હનુમાનજી મહારાજને આદેશ કર્યો કે હનુમાન આ જગ્યા પર બાપ તારા સિવાય કોઈ જાય એવું છે નથી અને તે દી હનુમાનજી મહારાજ લંકા નગરીમાં ગયા અશોક વાટિકામાં માના દર્શન કર્યા પણ બની ઘટના એવી કે માની પાસે નથી જતા હતા તો કામ કે લંકાપતિ રાજા રાવણ સીતાજીને લઈ ગયા પછી રામ અને હનુમાનજી મહારાજ નો ભેટો થયો એટલે રામજીને તો ખબર કે હનુમાનજી છે પણ જાનકીને ખબર નહીં અઘટિત ઘટના થઈ જાય એ માટે થઈ અને હનુમાનજી મહારાજ ઝાડ ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે માં જાનકીની આગળ જાવું કેમ પણ લાવ ભગવાન શ્રી રામજીએ મને કઈ જંગલની એવી વાતો કરી જે દુઃખની વાતો કરી ઈ જો ઝાડ ઉપર બેઠો બેઠો સંગીત દ્વારા શબ્દો દ્વારા માં જાનકીને હંભળાવું અને પછી માને એવો ભાસ થાય કે અહીંયા કોઈ રામનો દૂત આવ્યો છે તો આઈએ હમ સબ મિલકે સુનતે હૈ રામ કહાની હનુમાનજી મહારાજની અને આ બધા યુવા મિત્રોને ગમતું ભજન બોડી પીપડી હનુમાનજી મહારાજ ઝાડ ઉપર બેઠા બેઠા માં જાનકીને રાઘવની કહાની સંભળાવે છે કેવી રીતે કહેત સુનત આવે કહેત સુનત આવે મેને અખિયન મે પાણી રામ કહાની સુનો શ્રી રામ કહાની શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરિ બોલ કહેતા સુનાતા આવે અખિયન મેં પાણી રામ કહાની સુનો શ્રી રામ કહાની શ્રી
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરિ બોલ નામો જા ભાઈ ભાઈ હા બોડી હા બોડી રામ હા दशरथ के राज दुलारे उस के आंख के तारे हो दशरथ के राज दुलारे उस के आंख के तारे वे सूर्य वंश के सूरज वे रघुकुल के उजियारे राजीव नयना बोले राजीव नयना बोले मधुबरी वाणी राम कहानी सुनो श्री राम कहानी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम कहता सुनाता आवे जय जय राम श्री राम जय राम जय जय राम संग प्रभु करके ले आए सीता भर के शिव धन भंग प्रभु करके ले आए सीता भर के कर जाति भय बनवासी पित की आज्ञा सिर धर के लखन सिया संगीले थोड़ी राजधानी राम कहानी आशा सुनो श्री राम कहानी
બચે ને ના જાય રામ સિયારામ સિયારામ જય જય રામ રામ સિયારામ સિયારામ જય જય રામ કહાની સુનો શ્રી રામ કહાની શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઇતની મમતા નદીઓ કો ભી જહાં માતા કહે કે બુલાતે હૈ ભારત દેશ એવો છે જે નદીઓ આપણી ભારતમાં જે વહે છે ગંગા જમના સરસ્વતી આ દેશ એને માં કહીને બોલાવે છે હા માનો દરજો આપ્યો છે એ ધરતી ઉપર આપણે જન્મ લીધો છે એટલે કવિ એમ કહે છે ઇતની મમતા નદીઓ કો ભી જહાં માતા કહે કે બુલાતે હૈ ઓ પથ્થર ભી પૂજે જાતે હૈ ઓ ઇસ ધરતી પે મેને જન્મ લિયા ઇસ ધરતી પે મેને જન્મ લિયા યે સોચ કે મેં ઇતરાતા હું ભારત કા રહેને વાલા હું ભારત કી બાત સુનાતા બડા દુઃખ પાવે રાજા રામજી
रानी राम कहानी जो जो राम कहानी आ राम कहानी आपने सांभळवा होय અને બે મિનિટ ઉપર નહીં પણ એક મિનિટ માટે આપણે ઊંચા હાથ કરી રામના નામની તાળી ન પાડીએ તો આપણા હિન્દુસ્તાનને લાજ આવે સાહેબ. હા આ હિન્દુસ્તાન આ બધો બેઠા છે, હિન્દુ સમાજ બેઠો છે સાહેબ, અને રામનું નામ આવે એ રાઘવ સૂર્યવંશી રાજાનું નામ આવે. કરવું બહુ કઠિનતા છે પણ તમને લાખો લાખો વંદન છે. આપણા બોટાદના કવિ ઝવેરચંદ મેઘાણી એની એક પંક્તિ છે સાહેબ, કોળી સમાજ, ભરવાડ સમાજ, પટેલ સમાજ, દરેક વ્યક્તિ, સાધુ સંતો, આ બધા જ પધાર્યા છે. બધાનું અયું થનગનિત છે. શું કામ કે રામદેવજી મહારાજ અહીંયા પધારવાના છે. હા એટલે કવિ લખે છે શું કે આ બધાનું હૃદયમાં કેવો ભાવ. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઓર ખરે ચમોર માનુ માં
मदला मदला मलकाई नी मैना मदरा मदरा मलकाई नी मैना ગગને ઘુમરાઈ ને પાગા મેં ગટા કરે જાતા ભરે મન મોરોની મારા લોચન માં મન ધન ભરે